नमस्कार, आज ना कार्यक्रम की शुरुआत अपने ब्रह्मनाद थी करीशु। त्रण वार ओंकार नु उच्चारण करिए। બધાને નમસ્કાર। આજના કારતક સુદ આઠમ એટલે કે ગોપાષ્ટમી એ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજના દિવસે આપણે જે ચર્ચા કરવાની છે, આજના આપણો જે વિષય છે એ છે ગર્ભાવસ્થામાં ગૌ સાનિધ્ય। આજના દિવસ પણ કંઈક આ દિશા સૂચન કરે છે। આજના દિવસે श्री कृष्ण भगवान गोपालन गौचारण शुरुआत करी थी, ए दिवस एटले आज नो दिवस गोपाष्टमी। अपने सौ जाणीए छीए मुजब के गाय ने विश्वनी माता कहेवामां आवे छे। आप बधा माता बनवा जई रह्या छो एना माटे आप सौने तो खूब खूब शुभकामनाओ, पण गाय ने तो विश्वनी माता कहेवामां आवे छे। एना पाछळनो शुं विज्ञान हशे, शुं एवुं हशे के आपणे गाय ने विश्वनी माता कहीए, એનું કદાચ હું આપને થોડીક વાત આપની સામે મૂકું તો કદાચ એ વિષયને આપણે સમજવાનો એક પ્રયાસ હશે। ગાયના જે ગભ્યો છે, કદાચ સગર્ભાવસ્થા અને કદાચ હું વાત કરું કે આહારની દ્રષ્ટિએ એની વાત કરીએ કે પંચગવ્યનું શું શું મહત્વ છે એની જો વાત મૂકું તો, જ્યારે સગર્ભાવસ્થાની શરૂઆત થતી હોય ત્યારે શાસ્ત્ર એના માટે દૂધનું મહત્વ બતાવેલું છે। ગાયના દૂધને જીવનીય કહેવામાં આવ્યું છે કે જે આપણને એવા તત્વો એમાંથી મળી રહેતા હોય કે જે ગર્ભના વિકાસની ખૂબ સારી રીતે શરૂઆત કરી શકે, ગર્ભનો વિકાસ ખૂબ સારો થઈ શકે એનાથી, તો આવી શરૂઆતમાં જ ગાયના દૂધનો ઉપયોગ જે શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે। ત્યાર પછી એનું બીજું ગવ્ય માખણ કે જેને રધ્ય કહેવાયું છે, જ્યારે તો સગર્ભાવસ્થામાં જ્યારે ગર્ભમાં એનું અવયવ હૃદય બની રહ્યું છે ત્યારે જો ગાયના દૂધમાંથી નીકળેલા માખણનો ઉપયોગ કરવામાં આવે તો એ હૃદયનો ગર્ભમાં ખૂબ સારી રીતે વિકાસ થઈ શકશે, એ અંગવયવ એની પુષ્ટિ ખૂબ સારી રીતે થશે। જ્યારે ચોથો મહિનો છે કે જ્યારે હાડકાઓનો અસ્થિધાતુના વિકાસની શરૂઆત થતી હોય ત્યારે જો ગાયના દૂધમાંથી બનાવેલ દહીંનો ઉપયોગ કરવામાં આવે તો પણ એ ખૂબ સારી રીતે જે છે એ હાડકાના વિકાસની શરૂઆત થશે અને સંપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ પણ થઈ શકશે। જ્યારે વાત કરું ગાયના ઘીની, બતાવાયેલું છે કે પંચમે મનઃ પ્રતિબુદ્ધ તરફ ભવતી, જ્યારે એ શરીરના એવા મગજના કોષોના વિકાસ માટે જરૂરી તત્વ જે સેરેબ્રોસાઇટ્સ એ ગાયના ઘીમાં રહેલું છે, ત્યારે જો પાંચમો માસે ઉપયોગ કરવામાં આવે તો એ મગજના કોષોને ખૂબ સારી રીતે પોષણ આપી શકે। વિચાર આવે કે આપણે ત્યાં અવેલેબલ જે આપણે મળી રહેલું દૂધ છે એ જે આપણને તો ભેંસનું દૂધ બધા સરળતાથી ઉપલબ્ધ થાય છે, મળી રહે છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે શું આ બંને વચ્ચે શું તફાવત છે? જેને ગાયના દૂધ અને ગાયના કદાચ ભેંસના દૂધની વાત કરું તો પણ ઘણો તફાવત છે, અને જ્યારે પંચમે મનહની વાત કરું ત્યારે તો કે જે ગાય ભેંસના ઘીમાં જે દૂધમાંથી ઘી બનાવવામાં આવે અને એમાં જે મોલેક્યુલ્સ છે એનો જે અણુ છે એ જાડો છે, એટલે આપણે જે કહીએ ને કે જાડી બુદ્ધિ છે, અને જે જાડી બુદ્ધિ એ આના એ છે ભેંસના દૂધમાંથી બનેલા ઘીને આભારી છે। જો આપણે બાળકને ચપળ બનાવવું છે, સ્માર્ટ બનાવવું છે અને ચબરાક બનાવવું છે અને એ બુદ્ધિને સૂક્ષ્મ બનાવી છે તો એના માટે ગાયનું દૂધ જ બેસ્ટ છે, એમાંથી બનેલું ઘી એ જ બેસ્ટ છે, એનો જ ઉપયોગ કરવામાં આવે તો જે ગુણવત્તાઓ એ બાળકને આપણે આપી શકીએ। ઘણી વખત અમારે આયુર્વેદના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં બતાવેલું છે કે ભાઈ જ્યાં જ્યાં દૂધનો ઉપયોગ બતાવેલો હોય ત્યાં ગાયનું દૂધ જ ઉપયોગમાં લેવું જોઈએ, અને ખાસ કરીને કે જે વાત છે કે તમારી સગર્ભાવસ્થાની ત્યારે તો એનો જ ઉપયોગ થઈ શકે, એમ વાત કરી। જે રીતે શરીરની પ્રકૃતિ છે
એ રીતે મનની પણ પ્રકૃતિ છે, સત્વ રજ અને તમ એ જે છે એમાં જો પ્રકૃતિમાં મનની પ્રકૃતિને જો સત્વ ગુણ પ્રદાન લાવવી હોય તો એના માટે કદાચ ગાયના દૂધમાંથી એ ગાયના દૂધમાંથી નીકળેલા ઘીના ઉપયોગ દ્વારા જ આ શક્ય બની શકે. એ કદાચ ગર્ભના વિકાસમાં આ જે છે અલગ અલગ દ્રવ્યોનું મહત્વ છે. બીજી જો વાત કરું તો અલગ અલગ સંસ્કાર, જે તમે પણ એ સંસ્કારની અલગ વિધિઓમાંથી પાસ થયા હશો, ગર્ભાધાન, મુસમન, સીમંતો નયન, જ્યારે અલગ અલગ સંસ્કારની જે વિધિઓ આપણા કેન્દ્રોમાં થાય છે, જે વિધિ કરવામાં આવે છે, એ દરેક વિધિ પહેલા ગૌપૂજનનું મહત્વ છે. એ પહેલા ગૌપૂજન કરવામાં આવે તો જ એ વિધિ છે એનું મહત્વ અને કણ વધી જાય છે અને વિધિનો જે સાફલ્ય છે, સંસ્કાર વિધિની પ્રક્રિયાનું સાફલ્ય છે એ મળી શકે છે. તો આ રીતે એની પૂજન પણ એ દરેક સંસ્કાર પ્રક્રિયામાં ખૂબ મહત્વની એક પ્રક્રિયા છે. બીજી અત્યારની જે સિચ્યુએશન, આપણે અત્યારે વેબિનારના માધ્યમથી મળ્યા છીએ તો એના માટે પણ એક સિચ્યુએશન જે આભારી બની રહી છે અત્યારે જે કોવિડ મહામારી, કે જેમાં પણ સતત એમાં એક આપની સગર્ભાવસ્થા કે જેમાં સતત ભય હોય છે કે કદાચ આ પ્રકારના કોઈ પણ પ્રકારનું આપણને વિષાણુની કોઈ અસર થશે કે કેમ થશે, તો કેવી પરિસ્થિતિ સર્જાશે, ત્યારે વાતાવરણને પણ શુદ્ધ રાખવું. આપણે કદાચ એક નાનો એવો પ્રયોગ કહીશ, જો ગાયનું જયારે ગોબર છે એને પણ જો બાળવામાં આવે તો એમાંથી ફિનોલ અને મેન્થોલ એ ગેસ છૂટા પડે છે, એટલે વાતાવરણને શુદ્ધ કરનારા ગેસ છે. એટલે એ જે છે વાતાવરણનું શુદ્ધિકરણ કરીને આવા બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શનથી શુદ્ધ થઈ શકે છે વાતાવરણ, જેથી આવા પ્રકારના જે વિષાણુનો ભય છે એનાથી મુક્ત રહી શકાય. તો અત્યારે જો એક નિયમ આપણા ઘરોમાં બને, આપણા કેન્દ્રો ઉપર એના કંડાઓ જે તૂપન માટે અવેલેબલ હોય છે, અથવા તમે કેન્દ્રોમાં એ માર્ક કરો તો ત્યાં અવેલેબલ થઈ પણ શકે, તો એનો જો ઉપયોગ રોજ સવાર સાંજ આપણા ઘરમાં ધૂપ માટે કરવામાં આવે તો એના કારણે પણ આપણે વાતાવરણને શુદ્ધ કરીને અત્યારની સ્થિતિમાંથી ભયમુક્ત રહી શકીએ અને ખૂબ સારી રીતે સગર્ભાવસ્થાને પાસ કરી શકાય. એટલે આવી જે પંચગવ્યની વાત છે એમાંથી દરેક ગવ્ય એટલું જ મહત્વનું છે. એની આપણે આગળ ઉપર પણ મારું વક્તવ્ય પૂરું થશે ત્યાર પછી પણ તમે જોશો કે એમાં પણ અલગ અલગ એમાંથી સુપ્રવૃત્તિઓ એના એક ગૌમય સ્પર્શ થી ગૌમય દ્વારા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકાય તો પણ એ ખૂબ મહત્વની છે, કે ખાસ કરીને આ અવસ્થામાં તમારી જે તમને અલગ અલગ એક્ટિવિટીઓ કહેવામાં આવે છે એમાં પણ ગૌમયની એક્ટિવિટી કરવામાં આવે, એમાંથી કંઈક બનાવવામાં આવે તો પણ એ ખૂબ ઉપયોગી એક્ટિવિટી અત્યારના તમારા સગર્ભાવસ્થાના સમય માટે છે. ગૌપૂજન, ગૌગ્રાસ, મેં કહ્યું કે ગોપાષ્ટમી, કે જયારે શ્રી કૃષ્ણએ પણ આ દિવસે જો પૂજન અર્ચન કર્યું હોય, ગોપાલનની શરૂઆત કરવી હોય તો એના એ નિમિત્તે આપણે પણ જે કરીએ છીએ, પણ આ પ્રવૃત્તિને જો આપણી રોજિંદી દિનચર્યામાં લઈએ તો આપણે એક એવા પ્રકારની ગાયની આસપાસની જે ત્યાંની જે જ્યાં ગાય હોય એની આસપાસની જે અમુક મીટર સુધીની ત્રિજ્યા છે ત્યાં ખૂબ સારી ઓરાનો અનુભવ કરી શકાય છે. તો આપણે જો ગાયના સાનિધ્યમાં રહીએ તો આ જે સારી ઓરા છે એનો લાભ એ મળી શકે અને ખાસ કરીને તમારી જે અવસ્થા છે સગર્ભાવસ્થા એમાં તો એ ખૂબ મહત્વનો છે કે એ ઓરામાં જવાથી એનો પ્રભાવથી ખૂબ સારી અસર છે એ ગર્ભ પર લાવી શકાય. એટલા માટે ગૌગ્રાસ, ગૌપૂજન એ તમારી જો નિયમિત દિનચર્યામાં આવે તો પણ એ ખૂબ સારો જે લાભ છે એ મળી શકે છે. આજે એક નિમિત્ત સ્વરૂપે આજે આપણે વેબિનારના માધ્યમથી મળ્યા છીએ એટલે આપણે એ પૂજન અર્ચનને નિહાળીએ, પણ એનો આજના દિવસમાં આપણે પ્રવૃત્તિ ચોક્કસ કરીએ જ, આપણી આસપાસ ગાયો છે જ, અવેલેબલ છે જ, તો આપણે એ કરીએ અને આપણે એને રોજની આપણી દિનચર્યામાં સામેલ કરીએ. કદાચ આપણે એવા વિસ્તારમાં છીએ કે કદાચ એ રોજ નથી થઈ શકતું તો આપણે એક નિયમ બનાવીએ કે સપ્તાહમાં એક વખત આસપાસની કોઈ ગૌશાળા હોય ત્યાં જઈને પણ જો એ વાતાવરણનો એ ગૌપૂજનનો લાભ લઈએ તો કદાચ એ ખૂબ પ્રભાવી અસર ગર્ભ પર આપણે લાવી શકીશું. એટલે આજના દિવસે હું એટલું જ કહીશ કે ગાયનું ખૂબ મહત્વ છે આ અવસ્થા માટે, એના ગર્ભના શારીરિક વિકાસ ઉપરાંત માનસિક વિકાસ માટે પણ, અને કદાચ કરું તો એના બૌદ્ધિક વિકાસમાં પણ ગાય એક મહત્વનું અંગ છે. તો એને આપણે અત્યારે સગર્ભાવસ્થાનો એક ભાગ બનાવીએ.
અને ખૂબ સારી અસર એની ગર્ભાવસ્થામાં મેળવી શકીએ આ વિષય આપની સામે મૂક્યો છે. આગળ પણ આપણે એ પ્રવૃત્તિઓને ગૌપૂજનને આજે જે આપણે ઓનલાઈન નિહાળીશું અને એનું પ્રાયોગિક એનું આપણે ઘરે પણ એનો આજે લાભ લઈશું તે ખૂબ આપણા માટે ઉપયોગી હશે. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ગોપાષ્ટમી માટેની શુભેચ્છાઓ સાથે આ વિષયને પૂર્ણ आ रही नहीं थी उसके सामने चली गई.